जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हवे तमे लोको धोरण 7 माथी धोरण 8 मां गया अने आपने आ वखते कक नवीन लीची आई मां नो परीक्षा नो टेंशन नो वाचवानी ए जलसे थी धोरण 7 माथी 8 मां गया। कोई कोई एवं विचारी कोई परीक्षा टेंशन होती क्या परीक्षा नो होतो आ परीक्षा वगर कोई आपने पास करी देता हो तो आ वखते कोरोना ए तमारी साथे आवो स्टार्ट परीक्षा ने टेंशन ने वाचवा नु ने डायरेक्ट तुम धोरण 7 नी धोरण 8 मा प्रवेश रेडी थी। परंतु आपने खबर छे कि अभ्यास जरूरी छे, आगळ वधवू जरूरी छे, એટલા માટે કોરોના ના આવા માહોલ માં પણ આપણે આગળ વધવું પડશે અને અમે તમને તમારા યુનિટ ટેસ્ટ ના આધારે તમારા આગળ ના અભ્યાસ ના આધારે તમને રિઝલ્ટ પણ આવ્યું, તમે લોકો પાસ પણ થઈ ગયા, તમે આગળ પ્રવેશ પણ મેળવી ચૂક્યા। હવે આપણે આગળનો અભ્યાસ અત્યારે અમે તમને રજૂ કરીએ છીએ ઓનલાઈન એજ્યુકેશન દ્વારા ઈ રીતે આપીએ છીએ, એમાં આપણો પહેલો પાઠ છે ધોરણ 8 નો પાક ઉત્પાદન અને વ્યવસ્થા। આપણે નામને એક્સપ્લેનેશન કરીએ તો પાક, પાક એટલે શું કે કોઈ પણ એક જ વનસ્પતિ કે ખોરાક સમૂહમાં ઘણી બધા જથ્થામાં એક જ જગ્યાએ ઉગાડીએ એને આપણે પાક કહીએ, એક જ જગ્યાએ જ ઘણા બધા જથ્થામાં કોઈ એક પ્રકારની વનસ્પતિને ઉગાડીએ એને આપણે શું કહીએ છીએ પાક ઉત્પાદન। એટલે કે એના માટે ઉત્પાદન જરૂરી છે આ જથ્થામાં, તો પ્રશ્ન એ થાય આપણે કે પાક આટલા બધા જથ્થામાં ઉત્પન્ન કરવું શું કારણે જરૂરી છે, એ પણ પ્રશ્ન થાય। બીજો પ્રશ્ન કે આટલા બધા પાકનું ઉત્પાદન કરી લીધું તો એક સાથે તો કંઈ આપણે ખોરાક ખાઈ નથી લેવાનો, બરાબર, એટલે કે હવે આખો વર્ષ ચાલે એટલું પાકનું ઉત્પાદન થઈ ગયું તો એનું વ્યવસ્થાપન કઈ રીતે કરશું, એને બધા સુધી પહોંચાડશું કઈ રીતે, એટલે કે આ પાઠમાં આપણે એ પણ સમજવાનું છે એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થા આ ત્રણેય વસ્તુ આપણે આ પાઠમાં સમજવાની છે। તો પહેલા પહેલા તો પ્રશ્ન એ થાય કે પાકનું ઉત્પાદન શા માટે જરૂરી, હવે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 10,000 પૂર્વે આપણે સ્થાયી જીવન નહોતા જીવતા, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હતા, એટલે કે આપણે ડિપેન્ડ હતા જે કુદરતે આપ્યું છે એની ઉપર, જાતે કાંઈ નહોતા કરતા, ધીમે ધીમે આપણી વસ્તી વધતી ગઈ, આપણા પૃથ્વી ઉપરના લોકોની ડિમાન્ડ વધતી ગઈ, વસ્તી વધે એટલે ડિમાન્ડ વધે, હવે આપણે સમજવા આવ્યું કે આ કુદરતી જે આપ્યું છે આપણા માટે પૂરતું નથી, એટલે આપણે આપણે ખબર જ છે કે મનુષ્ય નવું નવું શીખવા અને નવું નવું જાણવા માટે એના કુદરતી એને બધા પ્રાણીઓમાં એક મનુષ્ય જેવું પ્રાણી છે કે જેને કુદરતી આ શક્તિ આપી છે નવું શોધવાની, નવું વિચારવાની, નવું કંઈ કરવાનું, એટલે કે એ લોકોએ નક્કી કર્યું કે આપણે આપણું ઉત્પાદન આપણે ખાઈ છીએ એને ફરી પાછું ઉત્પાદન કરી અને એનો સંગ્રહ કરીએ તો જ આપણું જીવન નક્કી શકશે। હવે કુદરતી રીતે એ તો નિરીક્ષણ કર્યું જ હશે કે કોઈ વસ્તુ પડી ગઈ હોય એ જમીનમાં દટાઈ જાય ને એમાંથી એ જ વસ્તુ પાછી ઉત્પન્ન થાય, એ નિરીક્ષણના આધારે જ પછી એ લોકોએ જે ખોરાક ખાતા તેનો થોડો જથ્થો ફરી પાછો જમીનમાં વાવીને એનું ઉત્પાદન થયું અને સ્થાયી જીવન જીવતા થયા। તો હવે આપણે જોઈએ કે આ ખેતી કરવાની શરૂઆત કઈ રીતે, એ ખેતી કઈ રીતે કરવી અને કઈ પદ્ધતિથી કરવી એ આપણે જાણવું જરૂરી છે। તો ખેતી બે પદ્ધતિથી થાય અથવા તો બે પ્રકારે આપણે પાયા છે, એક ખરીફ પાક અને એક રવિ પાક। ખરીફ પાક એટલે કે જે વરસાદની ઋતુમાં જૂન ટુ સપ્ટેમ્બરમાં આપણે જેનું ઉત્પાદન કરીએ, આ તમને બધાને ખબર છે કે એપ્રિલ મે જૂન, એપ્રિલ મેમાં ખૂબ તડકો હોય અને જૂનમાં વરસાદની શરૂઆત થાય એટલે કે વાવણીની શરૂઆત કરીએ એને આપણે ખરીફ પાક કહીએ છીએ વરસાદ, અને એમાં કયા કયા પાક કહીએ છીએ આપણે તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી કહેવાય, એવી જ રીતે બીજો પાક રવિ પાક જે આપણે શિયાળાની સિઝનમાં લઈએ છીએ એટલે કે ઓક્ટોબરથી માર્ચમાં, અને એમાં આપણે રાઈ, ઘઉં, ચણા, વટાણા આ રીતના પાકનું ઉત્પાદન કરીએ છીએ। હવે આ જ્યારે આપણે વિચાર્યું કે પાકનું ઉત્પાદન કરવું છે તેની મૂળભૂત રીત કા કોઈ પદ્ધતિ, હાલો વિચાર્યું નાખી દીધો એ ખારે ઢગલો તો પાક ઉત્પન્ન થઈ જવું નહીં, પહેલાં જમીનને સમતલ કરવી પડે, પછી એમાં બીજ વાવવા પડે, બીજ વાવ્યા પછી એને પાણી આપવું પડે, ખાતર આપવું પડે, એનું ધ્યાન રાખવું પડે, કીટકોથી ધ્યાન રાખવું પડે, બીજા બધા પ્રાણીઓથી ધ્યાન રાખવું પડે, પછી
पाकी जाए तो उतारवो पड़े एने पाछू उतारी संग्रह करव पड़े। आ बधी पद्धति एने आपणे पाक उत्पादननी मूलभूत पद्धतिओमां लईए। तो पाक उत्पादननी मूलभूत पद्धतिओमां पहेली पद्धति क्या कि भूमिने तैयार करो। એટલે કે પેલા વેલા તો એવી ભૂમિ આપણા માટે જરૂરી છે કે જે પાક લેવો હોય એ પાકને જોડતા પોષક તત્વો એ જમીનમાં હોવા જોઈએ। જમીન સમતલ હોવી જોઈએ, ફળદ્રુપ હોવી જોઈએ। એટલે કે આપણે ભૂમિને પહેલાં કરશું તૈયાર, હવે ઉબડખાબડ જમીનમાં પાક ઉત્પાદન ન થાય તો ભૂમિને સમતલ કરવા, એમાં જે વધારાના ખાડા ખબડા કે પથ્થરો છે એને દૂર કરવા, અથવા તો એમાં જે જંગલી વનસ્પતિ ઉગી ગઈ છે એને દૂર કરવા માટે જમીનને શું કરવી પડે કે ખેડવી પડે। ખેડવી પડે તો એ આપણા મગજમાં આવે કે કઈ રીતે ખેડાય, તો તમે જોયું હશે કે અત્યારે તો તમે જો તો ટ્રેક્ટર દ્વારા આ કામ થતું હોય, જેને આધુનિક પદ્ધતિ કહીએ છીએ, કે પાછળ દાતા કરેલું ટ્રેક્ટરની પાછળ હોય દાતા અને એના દ્વારા ખેતર, પણ પહેલાંના જમાનામાં કાંઈ આ ટેકનોલોજી નહોતી તો જમીનને કઈ રીતે ખેડતા કે હળ દ્વારા। હળ એટલે કે હળ સાફળ પાલ અને હળ આ ત્રણે એટલે કે લાકડાના ત્રણ ભાગ, એક તો અણીદાર ભાગ જે જમીનમાં ખૂપે, પછી એક લાંબો એવો લાકડાનો ટુકડો હોય કે જે ખંભા ઉપર મનુષ્ય જો કરતું હોય હળ ચલાવતું હોય તેના ખંભા ઉપર રાખી અથવા બેલ ગાડી એટલે કે બળદનો ઉપયોગ કરતો હોય તો બળદની ગરદન ઉપર રહી અને આ બેને જોડતી હળફાટ એટલે કે એક લાંબુ લાકડું કે જે જોડતું હોય અને એના દ્વારા ખેતરમાં આપણે જમીનને ખેડવું, જમીનને ખેડવું સુકમ જરૂરી છે વિદ્યાર્થી, કારણ કે આપણે ખબર છે કે જમીનમાં આપણે જે વાવશું એના મૂળ જમીનના અંદર હશે અને મૂળ દ્વારા જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં આપણે એને પોષક તત્વો અને પાણી પૂરું પાડશું। એટલે કે જમીનમાં તમને એ પણ ખબર છે આપણે આગલા ધોરણમાં શીખી ગયા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે તો જમીનમાંથી પોષક તત્વ અને પાણી મેળવે છે અને સાથે સાથે ઓક્સિજન પણ મેળવે છે। હવે જમીનના અંદર ઓક્સિજન મળવો જરૂરી છે, જમીનના અંદર ઓક્સિજન કઈ રીતે જશે કે જમીનને ખેડશે એટલે જમીન ઓછી બનશે, જમીન છિદ્રાળુ બનશે અને એના દ્વારા જમીનના અંદર જે વનસ્પતિના મૂળ છે ત્યાં સુધી ઓક્સિજન પહોંચશે, કારણ કે આપણા શરીરના દરેક અંગને ઓક્સિજન જરૂરી હોય છે। તમે સાતમા ધોરણમાં શીખી ગયા કે ઓક્સિજન ખાલી નાક શ્વસન ક્રિયા આપણે શીખી ગયા, જારક શ્વસન અને અજારક શ્વસન, શ્વસનનો મતલબ એ નહીં કે નાક દ્વારા શ્વસન કરીએ છીએ, એ જ આપણે વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા શીખી ગયા, એટલે કે જારક શ્વસન અને અજારક શ્વસન કે દરેક અંગને મૂળને પણ ઓક્સિજનની જરૂર હોય, પ્રકારને પણ જરૂર હોય, પર્ણને પણ જરૂર હોય, ફળને ફૂલને બધાને જરૂર હોય, એટલે કે મૂળ સુધી ઓક્સિજન પહોંચવા માટે આપણે જમીનને ખેડવી જરૂરી છે, જમીનને પોચી બનાવવી જરૂરી છે। એટલે કે એમાં જે બીજ વાવશું એને ઓક્સિજન મળશે, એને પાણી મળશે, પોષક તત્વો મળશે તો એ વિકાસ થશે। એટલે કે પહેલાં ભૂમિને તૈયાર કરવી, જે હળ દ્વારા આપણે ભૂમિને તૈયાર કરી છે આ આજના યુગમાં આપણે ટ્રેક્ટરનો પણ એનો ઉપયોગ કરીએ છીએ અથવા કૂપી દ્વારા પણ આપણે એનો જમીનને ખેડી શકીએ છીએ અથવા જમીનને તૈયાર કરી શકીએ છીએ। પછી ટોપિક આવશે વાવણી, એટલે કે આપણે સારા એવા બીજ લેશું। તમે એ પણ તમે ધોરણ 6માં શીખી ગયા છો કે બીજ આપણે કઈ રીતે પસંદ કરીએ, બીજને આપણે પલાળીએ અને બીજ પલળી જાય કે ફૂલાઈ જાય તો એ સારી ક્વોલિટી, જે બીજ ફૂલાઈ નહીં અને કડક જ નહીં સારી ક્વોલિટી એને વાવો તો એમાંથી વૃક્ષનો છોડ ઉત્પન્ન થાય નહીં। એટલે કે બીજ સારી ક્વોલિટીના હોય, સાર જે વાવવું છે એના બીજ સારી ક્વોલિટીના હોય તો બીજની પસંદગી કરશું અને પછી એને જમીનમાં નાખશું, એક હારે ઢગલો કરી ન નાખી દે, એના થોડા થોડા અંતરે થોડી થોડી જગ્યા છોડીને જે પ્રકારનું તમે વાવો છો એ મોટું થઈ નહીં કેટલી જગ્યા લેશે, માની લો કે કોઈ ફળનું આપણે ચીકું છે આંબા છે એનું બીજ વાવ્યું હોય તો એ તો મોટાથી ને વૃક્ષનું રૂપ લઈ લે, એને એ રીતનું અંતર આપે, ઘઉં બાજરો મકાઈ છે એને એ રીતનું અંતર જો કે નાના નાના થાય એવું છે, એટલે કે એ બીજ ઉપર ડિપેન્ડ છે કે તમે કેટલું અંતર રાખશો ને કેટલી જગ્યા રાખશો એ પ્રમાણે એની વાવણી આપણે કરશું। હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં હું આગળના